આ વર્ષથી જોઈએ તો કપાસના ભાવ દિવસે ને દિવસે ઘટી રહ્યા હોય એવું જાણવા મળ્યું છે. વર્ષની શરૂઆતથી જ 1800 રૂપિયા કપાસના ભાવ બોલ્યા હતા, પરંતુ ધીમી ધારે 1700 થી લઈને 1600 રૂપિયા થઈ ગયા હતા. આજની વાત કરીએ તો ખેડૂત મિત્રો, જુલાઈ મહિનાની અંદર કપાસના ભાવ 1400 થી 1450 રૂપિયા બોલાઈ રહ્યા છે. આટલા બધા ભાવ કેમ ઘટ્યા છે તેની વિગતવાર માહિતી મેળવશું, પરંતુ તે પહેલા અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. ખેડૂત મિત્રો, શરૂઆતથી શરૂ કરીએ તો આ વર્ષે આપણા દેશની અંદર કપાસ સારામાં સારો પાક્યો છે, પરંતુ ભાવ ઘટવાના મોટા કારણો એ જણાવવામાં આવ્યા છે કે હર વર્ષે આપણે 63 લાખ ગાંસડીઓનું વેચાણ બીજા દેશોમાં કરતા હતા, પરંતુ આ વર્ષે આપણે માત્ર ને માત્ર 18 લાખ ગાંસડીનું વેચાણ બીજા દેશમાં કર્યું છે. એના કરતાં પણ મહત્વની બાબત એ છે ખેડૂત મિત્રો કે આપણે 18 લાખ ગાંસડીનું વેચાણ કર્યું છે, તેની સામે 15 લાખ ગાંસડીની આયાત કરી છે, એટલે કે બીજા દેશોમાંથી ખરીદી કરી છે. આ રૂની ખરીદીના હિસાબે આપણે બહુ મોટો માર ખેડૂતોને પડ્યો છે, જેના હિસાબે કપાસના ભાવ પૂરતા મળતા નથી. તમને શું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો, હજી કપાસના ભાવ નીચે પડશે કે હવે આ સ્થિર ભાવ રહેશે, અથવા તો અહીંથી ઉફાળો આવશે તેજીનો? કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો, ને સાથે સાથે એ પણ જણાવજો કે તમે કપાસનું વેચાણ કરી દીધું છે કે નથી કર્યું. હવે તો ઘણા ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે હવે કપાસનું વાવેતર કરવું એ પોસાય તેમ નથી, એટલે કે આવતા વર્ષે આપણા દેશમાં કપાસનું વાવેતર ઓછું થઈ શકે છે. કપાસનું વાવેતર જો ઓછું થશે એટલે ઋણની માંગ વધશે, ઋણની માંગ વધશે એટલે કપાસના ભાવ ઓટોમેટિક જ ઉપર આવશે, મને જણાઈ રહ્યું છે ખેડૂત મિત્રો. બસ આ વિડીયોમાં આટલું જ. આવા જ ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને મોકલી દો તમારા તમામ ખેડૂત મિત્રોને, જેથી કરીને એ પણ આ માહિતીનો લાભ લે.